તો સૌપ્રથમ વાત કરીએ સુરતની, તો સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભણીના ફોર્મ સામે ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભણીનું ફોર્મ રદ કરી દીધું. કુંભણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા, પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા અને વિડીયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું તો હાઈકોર્ટમાં જવા માગતો હતો, પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. તેમણે કહ્યું કે મારી સાથે કોઈ પ્રચાર માટે આવતું નહોતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આજે સવારે જ કુંભણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. નમસ્કાર, હું નિલેશ કુંભણી. મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છું. ક્યારે, કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી, કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર રાજકોટમાં